હું મુકેશ પ્રાજ્યભાઈ નથવાણી, ગુલાબ ઓઇલ ગ્રુપ્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર. જ્યારે આપણે ફ્લેશબેકમાં વિચારીએ ત્યારે આપણે આખી જીવનમાં, આખા જિંદગીની આ મજલમાં, કેરિયરમાં ઘણી બધી સ્ત્રીઓએ આપણા કેરિયરમાં અને આપણી લાઈફને એકદમ બ્યુટિફુલ બનાવવામાં જે આપણને મદદ કરી, જે આપણને આટલું બધું કન્ટ્રીબ્યુશન આપ્યું છે, તો આજે આ તકે આપણે એમને યાદ કરવા જ જોઈએ. શરૂઆત તો કોઈપણ વ્યક્તિની એની માતાથી જ થતી હોય છે, તો આ ટાઈમે સૌથી પહેલું જો યાદ આવતું હોય તો એ મારા બા છે, મંજુલાબેન પ્રાગજીભાઈ નથવાણી. ઘરનું કામ કરતાં કરતાં આપણી કેરિયર વિશેની ચિંતા કરવી, હોમવર્કમાં કંઈ હેલ્પ કરવી, કપડાં બપડાં, સ્કૂલની બધી બેગ્સનું બધું વ્યવસ્થા કરી દેવી, હોમવર્ક કરાવતા કરાવતા કંઈ ન આવડ્યું હોય તો બરાબર ઉઠક બેઠક કરાવે કે ભાઈ ના ના કેમ આજે નથી આવડ્યું, અને એમ લાગે છે કે આજ સુધીમાં જે કંઈ જે પ્રેમ આપ્યો એ આપણને જ્યારે યાદ આવે ત્યારે આપણે ખરેખર આંખમાં પાણી આવી જાય કે ભાઈ ના એમને. ઘણા બધા ઇન્સિડન્ટ એવા હશે કે 11th 12th જ્યારે શારદાગ્રામ જવાનું આવે ત્યારે સવારના પોરમાં 9 વાગ્યામાં લંચનો ડબ્બો આપી દઈએ કે ભાઈ ના આમાં આવી રીતે દૂધી ચણાનું શાક હોય, સરસ મજાની રોટલી કરી હોય, અને એ જે આજ સુધી એવી મીઠાશ હજી જમવામાં ન આવતી હોય આપણને. સૌથી જો મોટામાં મોટા કોઈ ગુરુ હોય આપણી લાઈફમાં તો એ મંજુબા જ છે, એમાં કોઈ ડાઉટ વગરની વાત છે કે આપણી જે લાઈફનું જે કંઈ આપણને મળ્યું છે તો એમાં આપણે આપણો મારો યશ હું મારા માતુશ્રી કે બાને જ આપું છું, મંજુબાને, કે ભાઈ ખૂબ આનંદ છે તમારા જેવા બા મળવા બદલ. 1989 મારા મેરેજ થયા. મારી વાઇફનું નામ છે મીતા, આમ એનું ઓરિજિનલ નામ છે કીર્તિ, કીર્તિ નાણદાસ ગદા. એ બધા ગોલ્ડન પિરિયડ જેવો પછી 92 અમદાવાદ આવ્યા અને કંઈક નવું ડેવલપમેન્ટ કરવાનું આપણા શેરે આવ્યું કે ભાઈ ડેપો અને નવી બ્રાન્ડ ડેવલપ કરવાની, આટલી બધી કોમ્પિટિશનની વચ્ચે આવવામાં પછી બધો સંઘર્ષનો ટાઈમ હતો કે ભાઈ ત્યારે એ બધા ટાઈમમાં જે 5-10 વર્ષો જે સખત મહેનત કરવાની હોય ત્યારે જે મિતાએ જે સપોર્ટ આપ્યો છે મને, એ મને લાગે કદાચ અકલ્પનીય છે. ઘણીવાર એવું બનતું હોય કે જ્યારે મારી ડોટરનો જન્મ થયો 1991 ચાર મહિનો, ત્યારે હું ગદવાલ હતો આંધ્રપ્રદેશમાં મગફળીની ખરીદી માટે, ત્યારે હું હાજર નહોતો અને મારી ડોટરનો જન્મ થયો. અને એ પછી જ જ્યારે એક ડોટર, એક દીકરી જ્યારે આવી અમારા ફેમિલીમાં, ને એ પછી જ આખી મારી કેરિયરનું રાઈઝ ને જે પ્રગતિ થઈ બધી, જે કંઈ આપણે અમદાવાદ આવ્યા ને જે આ બધું આખું એક્સપોઝર મળ્યું, તો મીતા અને મારી દીકરી ચારમીના આવવાથી આખું એક જે કંઈ સફળતા મળી જીવનની અંદર, જે કંઈ પ્રેમભાવ મળ્યો, જે રેકગ્નિશન મળ્યું, તો આ તકે હું મીતા, મારી વાઇફ મીતા અને મારી ડોટર ચારમીને શ્રેય આપું છું કે બધું આ જે કંઈ છે એમના આવવાથી પછી બધું મને આટલું બધું મળ્યું છે. દીકરી ચારમીએ પણ કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું ચાંગાથી, SMB પછી એને મેનેજમેન્ટ કરવાની ઈચ્છા થઈ તો SP જૈનમાંથી FMB કર્યું, એણે ફેમિલી મેનેજ બિઝનેસનું એક સરસ, અને એટલો બધો એને બિઝનેસનો શોખ કે ભાઈ પછી લાગી ગઈ અમારા બિઝનેસની સાથે. હવે આટલું બધું લોકોને બધું ત્યાં ને ત્યાં કામ પતી જાય છે, બધું ઓછું થઈ ગયું, પણ પહેલાંનો ટાઈમ હતો ઘણા બધા ઓછા રિસોર્સિસમાં પણ જે આનંદ હતો અને જે સપોર્ટ મળ્યો છે મારી વાઇફનો, તો એના માટે હું મીતાને અત્યારે દિલથી થેન્ક યુ કહું છું મને સાચવી લેવા બદલ. થેન્ક યુ.